આજે આપે બધા જોયું હશે કે માનનીય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ચૂંટણીનું શેડ્યુલ બહાર પાડ્યું છે. એ અનુસંધાને રાજકોટ જિલ્લામાં આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી થાય એ માટે પગલાઓ લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટર્સ, બેનર્સ વગેરે જે છે એ ઉતારવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ફ્લાઇંગ સ્કવોડ 24 જેટલા આપણે ટીમો બનાવેલી છે. એ સિવાય આપણે આદર્શ સંહિતાની અમલ માટેની 8 ટીમ, આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર 8 વગેરે આપણે ઓર્ડરો કરેલા છે. ગ્રામ્ય વિસ્તારમાં DDO સાહેબ અને શહેરી ક્ષેત્રમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી એના નોડલ અધિકારી છે. નગરપાલિકા વિસ્તારમાં જે તે ચીફ ઓફિસર અને જિલ્લા લેવલે રિજનલ મ્યુનિસિપલ કમિશનર શ્રીના ઓફિસમાં એડિશનલ કલેક્ટર શ્રી એના નોડલ ઓફિસર છે. આ સિવાય બીજી અમુક વાતો કરીએ તો ઉમેદવારી માટે ડિપોઝિટની જે રકમ છે એ 25,000 રૂપિયા છે, પરંતુ અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારો માટે આ 12,500 રૂપિયા છે. ઉમેદવારની ખર્ચની મર્યાદાની વાત કરીએ તો આ 95 લાખ રૂપિયા રાખવામાં આવેલી છે અને પાર્ટી લેવલે કોઈ લિમિટ નથી. મતદારોની સંખ્યાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં કુલ 23,34,861 મતદારો નોંધાયેલા છે. 85+ ઉંમરની વાત કરીએ તો કુલ 23,000 એવા ઉમેદવારો છે જે 85+ ઉંમરના છે. કુલ મતદાન મથક 2,036 મતદાન મથકો રાજકોટ જિલ્લામાં, રાજકોટ સંસદીય વિસ્તારમાં આવેલા છે. 224 રૂટ સુપરવાઇઝરો એટલે સેક્ટર ઓફિસર્સની નિમણૂક કરવામાં આવેલી છે. ખાસ કરીને આપ 100 થકી આપણે જે અહીંયા ટોલ ફ્રી ફરિયાદ નંબર છે, એક સિટીઝન વિજિલ કરીને એક પોર્ટલ અને એપ છે જેના થકી કોઈપણ સામાન્ય માણસ પણ ચૂંટણી લક્ષી જે ફરિયાદ છે આચારસંહિતાનું ભંગ બદલની એ નોંધાવી શકે છે. અને આ નંબર ઉપર ફરિયાદ કરીએથી નિર્ધારિત સમય મર્યાદાની અંદર ચૂંટણી તંત્રને એનો રિસ્પોન્સ આપવાનો હોય છે. આ નંબર હું વિનંતી કરું છું કે આપ હાઇલાઇટ કરશો. આ નંબર છે 1800233-0322. હું ફરી રિપીટ કરું છું, 1800233-0322. ખાસ જે આ વખતે ઇનિશિયેટિવની વાત કરીએ તો મહિલા સંચાલિત મતદાન મથકો કુલ 56 જેટલા, એટલે દરેક વિધાનસભા વિસ્તારમાં 7 એવા મથકો બનાવવામાં આવેલા છે. દિવ્યાંગ અધિકારીઓ કર્મચારી દ્વારા સંચાલિત કુલ 8 મથકો રહેવાના છે. યુવા અધિકારીઓ દ્વારા સંચાલિત 1 મતદાન મથક રહેશે અને મોડલ પોલિંગ સ્ટેશન 8 જેટલા રહેવાના છે. વેબકાસ્ટિંગ જે છે એ કુલ 50%ના લેખે 1,118 જે મતદાન મથકો છે એમાં વેબકાસ્ટિંગ થશે. ઈવીએમની સંખ્યા પૂરતી આપણે ત્યાં ઉપલબ્ધ છે. અત્યાર સુધી જે ડેમોન્સ્ટ્રેશનના ઈવીએમ હતા એ પણ હવે એ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી બંધ કરી દેવામાં આવશે. કાઉન્ટિંગ સેન્ટર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મવડી ગણકોર રોડ એ જે લાસ્ટ ટાઈમ હતું એ પણ રહેશે. આ સાથે હું આપ સૌને એક જ વિનંતી કરું છું કે બધા જે આપણા મતદારો છે એ મોટી સંખ્યામાં આ જે ચૂંટણીનો પર્વ છે એમાં ભાગ લે અને પોતાનું મતદાન કરે એવી અપીલ સાથે હું વિનંતું છું. થેન્ક યુ.